વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ પછી ભારતીય પ્રવાસીનો ગુસ્સો આગની જેમ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને ઓનલાઈન બુકિંગ પ્લેટફોર્મ સુધી દરેક સ્થાનો પર ગુસ્સાની લહેર જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં 10,500 હોટલ બુકિંગ અને 5,520 પ્લેનની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે. આ આંકડા માલદીવના પ્રવાસન ઉદ્યોગ માટે મોટો ફટકો છે. નોંધનીય છે કે ગયા વર્ષે જ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ ઇન્ડિયા આઉટ નામનું અભિયાન શરૂ કર્યું હતું, જેનો હેતુ માલદીવમાં ભારતીય સૈન્યની હાજરી સામે વિરોધ કરવાનો હતો. જો કે આ અભિયાનને ભારત અને ભારતીયોના મોટા વર્ગ દ્વારા નકારાત્મક રીતે લેવામાં આવ્યું હતું. લોકો કહી રહ્યા છે કે માલદીવ કરતાં લક્ષદ્વીપ પર પર્યટન માટે સારું છે. સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની સુંદર તસવીરો સતત પોસ્ટ કરવામાં આવી રહી છે અને હેશટેગ બોયકોટ માલદીવ ટ્રેન્ડમાં છે. હજારો ભારતીયોને માલદીવ જવાનો પ્લાન કરી દીધો છે. દેશની સૌથી મોટી ટ્રાવેલ કંપની ઇઝ માય ટ્રીપે માલદીવ માટેની તમામ ફ્લાઇટ્સના બુકિંગ કેન્સલ કરી દીધા છે. કંપનીના કો ફાઉન્ડર અને સીઈઓ નિશાંત પીટીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી. તેમણે કહ્યું કે દેશની એકતામાં જોડાતા ઇઝ માય ટ્રીપ એ માલદીવની તમામ ફ્લાઇટ બુકિંગ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લઈ લીધો છે.